નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 5 ગુજરાતી વિષયમાં આજે આપણે પાઠ નંબર 15 સુભાષિતો વિશે જાણીશું. પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે કે આ જે સુભાષિતો હતા એમાંથી તમને કયું સૌથી વધુ ગમે તે અહીં લખવાનું છે. તો મને ગમ્યું આવ નહીં આદર નહીં નહી નયનમાં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. તમને જે ગમ્યું હોય તમારે લખવાનું છે. તમે પોતાના કયા કયા કામો જાતે કરો છો, જાતે કરવાથી તમને શું લાભ થાય છે? તો પોતાના કપડાં જાતે ધોવા, પોતાના વાસણ પોતે સાફ કરવા, પોતાની ચા બનાવવી, પથારી કરવી વગેરે કામ જાતે કરું છું. તેનાથી મમ્મીને મદદરૂપ થવાય અને કામ કરતાં પણ શીખી જવાય અને આળસ દૂર થાય. આગળનો પ્રશ્ન છે, તમારા ઘરે મહેમાન આવે તો તમને ગમે કે નહીં કેમ? તો હા, મહેમાન આવે તો ભાઈ સૌને ગમે, કારણ કે મહેમાન એ તો ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. અતિથિને આવકાર આપવો એ આપણા સંસ્કાર કહેવાય અને એક પુણ્યનું કામ પણ કહેવાય. આગળ જોઈએ, તમારા ભાઈ બહેન અથવા મિત્રો સાથે ઝઘડો થાય છે ક્યારે ક્યારે? હા ભાઈ, ભાઈ બહેન સાથે ઝઘડો તો થાય, કારણ કે કંઈક વસ્તુ હોય, મમ્મી લાવી હોય, એક જ વસ્તુ હોય તો ઝઘડો થાય. ટીવી જોતા હોય તો બંને ભાઈ બહેનને કે મારે આ જોવું છે, મારે આ જોવું છે, એમ ઝઘડો થાય. એટલે આવી નાની નાની બાબતોમાં ભાઈ બહેન વચ્ચે ઝઘડો થતો હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, તમે પોતાના કયા કયા કામોમાં બીજાની મદદ લો છો? એટલે કે જે કામો તમે મદદ લેતા હોય એ તમારે લખવાનું છે. ધારો કે કોઈ ઊંચી વસ્તુ હોય ને આપણે ના પહોંચાતા હોય, મિત્ર ઊંચો હોય તો એને કહીએ કે આ વસ્તુ મને આપતો મદદ લઈએ, પછી કંઈ આવડતું ના હોય તો એને પૂછીએ મદદ લઈએ. એટલે જે કામમાં આપણે મદદ લેતા હોય આપણે લખવાનું છે. પ્રશ્ન નંબર 2, અ વિભાગની પંક્તિઓ સાથે બંધ બેસતા બ વિભાગના અર્થો સામે ખાનામાં યોગ્ય ક્રમ આપી જોડવાનું છે. પહેલું છે જાતે કરવું, જાતે રડવું, તો એમાં આવશે ગ પોતાની મહેનતથી જ આગળ વધવું. જાત વિના સૌ જૂઠું જીતો, એમાં આવશે પોતાના વિના બધું વ્યર્થ છે. જાત વડે ઉદ્ધરવું જીતો, એમાં આવશે છ સતત પરિશ્રમ કરવો, આળસ છોડવું જોઈએ, સ્વાવલંબી બનવું જોઈએ. આગળ છે નઈ નયનમાં ને, તેમાં આવશે ખ જેની આંખમાં સ્નેહ નથી. બાંધવ હોય અબોલડા, તો એમાં આવશે ગ ભાઈ બહેન એકબીજાથી રિસાયા હોય. ચાલે ભાગ્ય ચલંતનું, તેમાં આવશે ચ પુરુષાર્થ કરનારનું ભાગ્ય આગળ રહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ઘટનાઓમાં તમે સલાહ આપવા કયું સુભાષિત આપશો તે એકમમાંથી શોધીને લખો. એ પહેલું છે, સોનું સસલાને ખૂબ જ ભૂખ લાગી છે, તે રાહ જોઈને બેઠું છે કે કોઈ એના માટે ગાજર લાવે તો તે ખાય. એટલે સોનું બીજાની રાહ જોઈ રહ્યું છે, તો એના માટે આપણે લાગુ પડતું સુભાષિત લખીશું કે જાતે કરવું, જાતે રવડવું, જાત વિના જૂઠું જી, જાતે જીજવું, જાતે વધવું, જીત વડે જાત વડે ઉદ્ધરવું જી. આગળ જોઈએ, કાલું ચકલો કાવ્યમાં કાવ્યાના ઘરમાં માળો બનાવવા માગે છે, પણ કાવ્યાનો ભાઈ કાનો એને ઉડાડી મૂકે છે. ચકલો માળો બનાવવા માગે છે પણ કાનો એને પેસવા દેતો નથી, તો એને લાગુ પડતું આવશે કે આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. આગળ, ગીતા અને ગાર્ગી બંને બહેનો એક જ રમકડું જોઈએ છે, આથી તેઓ એકબીજાથી રિસાઈ ગઈ છે. તો કડવા હોય લીમડા, શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાય. આગળ છે, નાનકડો પ્રકાશ ચાલતા શીખી રહ્યો છે, તે વારંવાર પડી જાય છે, તેના પપ્પા હવે તેનો હાથ પકડીને ચાલે છે. તો હોય કામ મુશ્કેલ પણ ઉદ્દમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. આગળ જોઈએ, શિયાળામાં શિવાનીને ઘરમાં ભરાઈ રહેવાનું જ ગમે છે, કસરત કરવાનું તે કાલ પર ટાળ્યા કરે છે. તો બેસે છે તેનું ભાગ્ય બેઠાનું અને ઊભું ઊભા રહેલનું, સુતેલાનું દિશે સૂતું અને ચાલે ભાગ્ય ચલંતનું. રેખા તેની બહેનપણી રીનાના બંગલામાં ગઈ, પણ તે રેખાની મમ્મીએ તેની સાથે વાત જ ન કરી. તો આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તો ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. આગળનો પ્રશ્ન છે, સુભાષિતની પંક્તિના સાચા અર્થ સામે ખરાની નિશાની કરો. જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જીતું, એના સામે આવશે પોતાને જ આધાર સાચો, બાકી બધું વ્યર્થ. આગળ છે, આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તો એની સામે આવશે જ્યાં આદર નથી અને પ્રેમ ભર્યો આવકાર નથી. આગળ છે, બાંધવ હોય અબોલડા તોય પોતાની ભાઈ, તો ભાઈ બહેન ઝઘડે તો પણ પોતાના જ કહેવાય. આગળનો પ્રશ્ન છે, આપેલા સુભાષિતનો અર્થ સમજાવી તેના આધારે પ્રશ્નો જવાબ લખવાના છે. તો મિત્ર એવો શોધવો, ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય, તો એનો અર્થ આપણે લખીશું, મિત્ર હંમેશા ઢાલ જેવો શોધવો. ઢાલ યુદ્ધમાં બચાવે છે, તેમ મિત્ર પણ તકલીફમાં કામ આવે એવો હોવો જોઈએ. સુખમાં ભલે સાથ ના આપે, પણ જ્યારે આપણને દુઃખ પડે ત્યારે તરત આપણી પડખે આવીને ઊભો રહેવો જોઈએ, તો એવો મિત્ર શોધવો જોઈએ.
આગળનો પ્રશ્ન છે, તમને સાથ આપતો હોય તેવા ભાઈબંધ કે બહેનપણીનું નામ લખો. તમને તે ક્યારે સાથ આપે છે તે લખો. તો અહીંયા તમારે તમારી બહેનપણી અથવા ભાઈબંધનું નામ લખવાનું છે અને ક્યારે ક્યારે તમને સાથ આપે છે એ તમારે લખવાનું છે. આગળ જોઈએ, કોઠામાંથી આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો અને તેના વિરુદ્ધાર્થી શબ્દો ઉદાહરણ પ્રમાણે લખો. અહીંયા ઉદાહરણમાં લખ્યું છે ખોટું તો જૂઠું અને એનું વિરુદ્ધાર્થી થશે સાચું. તો અહીંયા આપણે દિવસનું લખીશું દિન અને એનું વિરુદ્ધાર્થી નિશા. સન્માનનું આદર અને વિરુદ્ધાર્થી અનાદર. કટું તો કડવું, એનું વિરુદ્ધાર્થી થશે મીઠું. ઠંડુ તો શીતળ, એનું વિરુદ્ધાર્થી ઉષ્ણ થશે. દુષ્કળ તો મુશ્કેલ, એનું વિરુદ્ધાર્થી થશે સહેલું. તો આ રીતે અહીંયા શોધી અને અહીંયા આપણે લખવાનું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, નીચેના રૂઢિપ્રયોગો કહેવત વાક્યની નજીકનો અર્થ ધરાવતું સુભાષિત તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાનું છે. પહેલું છે વિના સહકારને ઉદ્ધાર, તો એને લાગુ પડતું થશે કડવા હોય લીમડા, શીતળ એની છાય, બાંધવ હોય અબોલ્ડા તો એ પોતાની બાય. આગળ જોઈએ નામ મોટા પણ દર્શન ખોટા, તો આવને આદર નહીં, નહીં નયનમાં નહીં, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરસે મેં. જાત મહેનત જિંદાબાદ, તો જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી, જાતે જૂજવું અને જાતે વધુ જાત વડે ઉદ્ધરવું જી. આગળ જોઈએ નસીબ અપના આપના, તો બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું છે ઊભા રહેલનું અને સુતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. પરિશ્રમ એ જ પારસ મળી, તો હોય કામ મુશ્કેલ પણ ઉદ્ધમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. તો આ પાઠનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.